હેલો સ્ટુડન્ટ, સ્ટાન્ડર્ડ ફિફ્થ ગુજરાતી મીડિયમ, સબ્જેક્ટ ઇંગ્લિશ. હવે આપણે લિટલ સ્ટેપ 10, 11, 12 શીખી ગયા. હવે 13, 14, 15 જોઈ રહ્યા છે. તમે Activity-1 છે, જેમાં રાઇમ છે, બરાબર છે, સરસ મજાની શેરિંગ સ્વીટ્સ, એટલે કે શેરિંગ એકબીજાને આપણે શેર કરવું, બરાબર છે, વહેંચવું. સ્વીટ એટલે શું કહેવાય, મીઠાઈ કહીએ, બરાબર છે. અને આપણે હવે જો 1 and 1 make 2, એક અને એક શું બનાવે છે, બે બનાવે છે. 1 each for me and you, એટલે કે બંને માટે, એક એક બંને માટે, એવું થયું. 2 and 2 make 4, બે અને બે 4 બનાવે છે. 1 each and still 2 more, એટલે બંને માટે એક એક અને બીજા બે વધે છે. 3 and 3 make 6, 3 and 3 6 બનાવે છે. બિગ લોલીપોપ ઓન સ્ટીક, એટલે કે આપણે જે લોલીપોપ કહીએ છીએ ને, સ્ટીક પર હોય છે, બરાબર છે, આપણે કે નીચે સ્ટીક એટલે લાકડી કહીએ, નાની પાતળી લાકડી હોય એની પર લોલીપોપ હોય છે, મોટું લોલીપોપ છે એમ કહે છે. 4 and 4 make 8, 4 and 4 8 બનાવે છે. જલેબીઝ એન્ડ બર્ફીઝ ઓન ધ પ્લેટ, એટલે જલેબી પ્લેટ એટલે આપણે જે ડીશ કહીએ, પ્લેટની ઉપર શું છે, જલેબીઝ અને બર્ફીઝ છે. 5 and 5 make 10, 5 and 5 શું બનાવે છે, 10 બનાવે છે. લેટ્સ કાઉન્ટ ધેમ ઓલ અગેન, ચાલો એમને ફરીથી આપણે ગણીએ, કાઉન્ટ એટલે ગણવું. હવે જુઓ આમાં શું છે કે આમાં તમને ખબર હોય કે 1 2, બરાબર છે, પછી 4 3 6, 1 2 3 4 5 છે, 6 8 10 એ પ્રમાણે છે. હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમને ખબર છે 1 2 10 ના સ્પેલિંગ આપણે શીખી ગયા છીએ ફોર્થમાં, બરાબર છે. તો અહીંયા તમારે આનું સ્પેલિંગ લખવાનું છે કે 1 તો એની 1 2 TWO 2, એટલે 1 to 10 ના સ્પેલિંગ તમારે અહીંયા લખવાના છે. તમને કદાચ ના ફાવે તો ઉપર અંદર હશે અને ખાલી એક કે બે સ્પેલિંગ તમારે હશે ને, જે તમારે જાતે લખવાના થશે, બરાબર છે. હવે નીચે શું છે કે ઉદાહરણ પ્રમાણે, મીન્સ કે તમારા પરિવારના સભ્યો અથવા મિત્રોના મોબાઈલ નંબર, તમારા પપ્પાનો, મમ્મીનો, સિસ્ટર હોય, બ્રધર જોડે હોય તો, અંકલ આંટી, એટલે તમારે શું કરવાનું છે, અહીંયા મોબાઈલ નંબર લખવાના છે અંકમાં, સમા અંકમાં, અંકમાં મોબાઈલ નંબર લખ્યા પછી તેને આ પ્રમાણે જુઓ કે 2 8 3 4 7 1 0 6 4 5, એ રીતે અહીંયા લખવાનું છે. યાદ રહ્યું કે ના રહ્યું, અહીંયા મોબાઈલ નંબર લખવાનો છે. ધારો કે અહીંયા 9 7 3 7 એવું હોય, બરાબર, તો 9 7 3 7 એવા સ્પેલિંગ અહીંયા લખવાના. તો તમારે અહીંયા શું કરવાનું, મોબાઈલ નંબર લખવાના છે. તમે ગમે તેના મોબાઈલ નંબર લખી શકો છો અને એને અહીંયા વર્ડ્સમાં આ પ્રમાણે લખવાનું છે. ત્યારબાદ આપણે જોઈએ તો વર્કબુકની અંદર, સ્વાધ્યાય પોથીની અંદર છે 1 to 20 આપેલા છે. 1 to 20 તમારે નોટબુકની અંદર 3-3 વખત લખીને તૈયાર કરવાના છે. 1 to 10 તો તમને આવડે જ છે, પણ 11 to 20 છે, હવે થોડા તમારા માટે નવા છે, પરંતુ તમારે 1 to 20 3 વખત નોટબુકની અંદર લખવાના છે. ત્યારબાદ તેની નીચે અહીંયા શું છે, અંકો આપેલા છે અને અંગ્રેજી શબ્દોમાં લખવાના છે. ધારો કે 10 છે તો આપણે ઇંગ્લિશમાં આપણે એ લખો TEN 10, અને અહીંયા 10 એવું લખવાનું, બરાબર છે. 4 તો FOUR 4, અને અહીંયા લખવાનું છે 4. આ રીતે તમારે 1 to 20 ના પહેલાં નોટબુકની અંદર સ્પેલિંગ લખી તૈયાર કરી અને ત્યારબાદ આ ક્વેશ્ચન નંબર 1 લખવાનું છે, એ તમારે વર્કબુકની અંદર લખીને તૈયાર કરવાનો છે. તો તમારે અત્યારે આજે શું કામ થયું, તો કે પહેલાં બુકની અંદર તમારે અહીંયા 1 to 10 ના સ્પેલિંગ લખવાના છે, અહીંયા મોબાઈલ નંબર લખી અને અહીંયા પ્રમાણે શબ્દમાં લખવાનું છે, ત્યારબાદ 1 to 20 નોટબુકની અંદર લખવાનું છે 3-3 વખત, અને ત્યારબાદ તેના આધારે ક્વેશ્ચન 1 એ વર્કબુકની અંદર જ ખાલી લખવાનો છે. થેન્ક યુ.